પુર્શોતમ રુપાલાના નિવેદન મુદ્દે વિરોધ વધ્યો છે શહેરમાં બોયકોટ રુપાલા નામના પોસ્ટર લાગ્યા છે કોંગ્રેસ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નૈના જાડેજાએ આ પોસ્ટર લગાવ્યા છે પોસ્ટરમાં ક્ષત્રિય સભાજને સમર્થન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો બસપોર્ટ સહિતના વિસ્તારમાં રૂપાલા વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે રાજકોટના આ વિસ્તારની વાત છે કે જ્યાં અલગ અલગ જગ્યા પર રૂપાલાના ફોટા પર બોયકોટ કરીને આ પોસ્ટર્સ છે એ લગાવવામાં આવ્યા છે પરસોતમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ છે તે હજુ પણ જોવા મળ્યો છે ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજા છે તેમના દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ બોયકટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર લગાવવામાં છે આપણી સાથે નૈનાબા જાડેજા છે બેન શું કહેશો જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે શું હજુ પણ માંગ છે ક્ષત્રિય સમાજની અમારો ગુસ્સો છે અમારો રોષ છે કારણ કે એટલા દિવસથી અમે એક જ રજૂઆત કરી રહ્યા છીએ કે રૂપાલાની ટિકિટ રદ કરો રદ કરો રદ કરો પણ મને લાગે છે આ જાડી ચામડીની સરકારને કાને નથી પડતું એટલે ધીમે ધીમે અમારા અમારા આંદોલન છે એ ગુરુ દિશામાં થશે કાલ રાત્રે અમે બોયકોટ રૂપાલાના મારે છે એટલા માટે જ કે અન્ય લોકો પણ એને જોવે અને સમાજ પણ જોવે અને સમજે કે આજ રાજપૂત સમાજ પોતાની અસ્મિતા અને ગરિમા માટે લડી રહ્યો છે તો એ લોકો પણ અમને સપોર્ટ કરે અને રૂપાલાને બોયકોટ કરે બેન આજે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેની એક બેઠક છે અને ભાજપનું ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિ મંડળ છે તેની સાથે પણ બેઠક કરવાના છે આ બેઠકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અમે ઈચ્છે છીએ કે ઘણા સમય પછી જો બેઠક માટે વાત થઈ હોય તો અમારા જે સમિતિના વડીલો છે આગેવાનો છે એ બેઠકમાં જાય અને રૂપાલાની ટિકિટ રદ થાય એવો સુખદ નિવેડો આવે તો આંદોલન વહેલી તકે પતી જશે પણ જો આ નહીં થાય તો આંદોલન હજી ચાલુ જ રહેશે ક્ષત્રિય સમાજના જે નેવું સંસ્થાઓ છે તેના જો અગ્રણી જે નિર્ણય લેશે એ માન્ય રહેશે ચોક્કસ કારણ કે બધા અમારા વડીલો છે અમારા અગ્રણીઓ છે એમણે પણ કીધું છે કે ક્યાંય બીજી કોઈ સમાધાનની વાત જ નથી જો વાત થશે તો ફક્ત અને ફક્ત આ વસ્તુ ઉપર જ થશે એટલે અમે એમના ઉપર પૂરો ભરોસો કરીએ છીએ અને કારણ કે બહુ બધા અનુભવી લોકો છે સમાજ માટે અનેક વખત લડેલા લોકો છે સમાજની ગરિમા માટે લડેલા લોકો છે એટલે અમને એમની ઉપર ભરોસો છે અને અમે આશા કરીએ છીએ કે બસ એક આ જ વાત ઉપર એ નિવેડો લઈ આવે બેન જે આચારસંહિતા ભંગની જે ફરિયાદ થઈ હતી તેમાં પરસોત્તમ રૂપાલ ક્લીન ચીટ ચિટ મળ્યોની વાત સામે આવી છે અને કઈ રીતે આપ જોઈએ બહુ દુઃખદ કહેવાય કારણ કે કોઈ જાતિ અને ધર્મનો ઉપયોગ કરીને તમે કોઈ સ્ટેટમેન્ટ ના આપી શકો પરંતુ મને એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ કદાચ એમના ખોળે બેસી ગયું હોય તો મને એવું લાગે છે કે આ લગભગ હવે બધા માટે ક્લીન ચીટનો જ મામલો હોવો જોઈએ કોઈ પણ કાંઈ કરે તો ભંગ નહીં ગણાય એવું માની રહ્યા છીએ અમે પણ એટલે નૈનાબા જાડેજા છે કે એક જ ક્ષત્રિય સમાજની માંગ છે કે કોઈપણ રીતે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ આ માંગને લઈને અડગ છે આજે જે મિટિંગ મળવાની છે તે આ મિટિંગમાં પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ રહેશે ને તેનો સુખદ અંત છે તો ત્યારે જ આવી શકે જ્યારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થાય કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ટીવી નાઇન રાજકોટ